જૈન ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 10 વિષય મિત્રો સામાજિક વિજ્ઞાન, અને એની અંદર મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો ગઈકાલથી ધોરણ 10ની અને 12ની મિત્રો બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. તો એની અંદર આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે બોર્ડની પરીક્ષાની અંદર મિત્રો 2024માં પાસ થવા માટે મિત્રો તમારી સમક્ષ આપણે મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ મિત્રો પ્રકારના જે પ્રશ્નો છે આપણે તમારી સમક્ષ જોવાના છે કે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે તમને મિત્રો એક બ્રહ્માસ્ત્ર મળશે મિત્રો. તો એની અંદર તમે આ વિડીયો મિત્રો પાર્ટ નંબર 3 છે, વિડીયો નંબર ભાગ નંબર 3 છે, વિડીયો પૂરેપૂરો જોજો કે જેમાં તમને 50 પ્રશ્નો મળશે અને પણ એમસીક્યુ પ્રકારના. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની, જોઈએ ભાગ નંબર 3 પ્રશ્નો 101 થી 100 પ્રશ્નો મિત્રો ભાગ 2 ની અંદર મુકાઈ ગયા છે. તો 101 થી 150 પ્રશ્નો આપણે વિડીયોમાં જોશું. તો શરૂઆત કરીએ વિડીયો જોઈએ. પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન. પ્રશ્ન છે કે જુઓ, પ્રશ્ન તમારી સમક્ષ કે કયા સંગીતશાસ્ત્રના જાણકાર પંડિત મકરંદે ની રચના કરી હતી. કયા સંગીતશાસ્ત્રના જાણકાર પંડિતે સંગીત મકરંદની રચના કરી હતી. પંડિત નારદ, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે, પંડિત સારંગદેવ કે પંડિત અહોબલ. તમે જવાબ શું આવશે? ઓપ્શન એ પંડિત નારદે. ઓપ્શન એ જવાબ આવશે, પંડિત નારદ. જે પ્રશ્ન આગળ આપણે શું છે પ્રશ્ન. પ્રશ્ન છે કે અકીક એક પ્રકારનો કિંમતી ખાલી ગયા પથ્થર છે. મિત્રો કયા પ્રકારનો પથ્થર છે? હીરો છે, માણેક છે, પથ્થર છે કે એક પણ નહીં? તો મિત્રો અકીક છે, એ અકીક એક પ્રકારનો કિંમતી પથ્થર છે. શું છે? કિંમતી પથ્થર છે. તો અહીં મિત્રો ખાલી ગયામાં આવશે પથ્થર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહાકવિ કાળિદાસ કઈ શૈલીમાં નાટ્યકૃતિ રચના મિત્રો કરતા હતા? તો દક્ષિણા શૈલી, ઉત્તરા શૈલી, વૈદર્ભી શૈલી કે પશ્ચિમી શૈલી? જવાબ આવશે વૈદર્ભી શૈલી. ઓપ્શન સી જવાબ, વૈદર્ભી શૈલી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પાટણના પટોળા છે એ પાટણના પટોળાની મિત્રો વિશેષતા શું છે? બંને બાજુ પહેરી શકાય એવા છે, વર્ષો સુધી ફાટતું નથી કે આપમેળે રંગ બદલે છે કે વિકલ્પ એ અને બી બંને આવશે? જવાબ શું આવશે? વિકલ્પ એ અને બી બંને આવશે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. એટલે કે બંને બાજુને પહેરી શકાય છે અને વર્ષો સુધી ફાટતું નથી, એટલે ઓપ્શન બી જવાબ ડી જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા સંગીતકાર તૃતીય હિંદ તરીકે ઓળખાય છે? અમીર ખુસરો, બૈજુ બાવરા, તાનસેન કે નરસિંહ મહેતા? જવાબ આવશે મિત્રો અમીર ખુસરો. ઓપ્શન એ જવાબ આવશે, અમીર ખુસરો. ઓપ્શન એ જવાબ, અમીર ખુસરો. પ્રશ્ન આગળ જોઈએ આપણે શું છે પ્રશ્ન કે સંગીતના મુખ્ય ખાલી જગ્યા સ્વર અને ખાલી જગ્યા રાગો છે. સંગીતના મુખ્ય ખાલી જગ્યા સ્વર અને ખાલી જગ્યા રાગો છે મિત્રો કેટલા છે? તો મિત્રો જોઈએ કે 7 સ્વર છે અને 5 રાગો છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે અને 5 રાગો છે. જવાબ આવશે ઓપ્શન સી. જો પ્રશ્ન આપણે આગળ કે કયું શહેર પ્રાચીન સમયથી જરીકામ માટે જાણીતું છે? તો દિલ્હી, સુરત, વારાણસી કે અમદાવાદ? જવાબ શું આવશે? સુરત. ઓપ્શન બી જવાબ આવશે, સુરત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં ભારતની ખાલી જગ્યા નામે ઓળખવામાં આવતું હતું ચાંદી કી ચિડિયા, સોને કી ચિડિયા, ભક્તિનો દેશ કે વિકાસશીલ દેશ? તો મિત્રો સોને કી ચિડિયા, ભારતની પ્રાચીન સમયમાં સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતું. જવાબ આવશે ઓપ્શન બી, સોને કી ચિડિયા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા પડોશી દેશમાં કાષ્ટ કારીગરના મંદિર તથા બેનમૂળ કોતરણી જોવા મળે છે? બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર કે નેપાળ? તમે જવાબ શું આવશે? નેપાળ. ઓપ્શન ડી જવાબ આવશે, નેપાળ. પ્રશ્ન આપણે આગળ જોઈએ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય છે? માટીના રમકડા, માટીના હંડલા, કુંભારનો ચાકડો કે આપેલ બધા? તમે જવાબ શું આવશે? કુંભારનો ચાકડો. ઓપ્શન સી જવાબ આવશે, કુંભારનો ચાકડો. પ્રશ્ન આગળ જોઈએ સોના ચાંદીના ઘરેણામાં પૂરવામાં આવતા લાલ, લીલા, વાદળી જેવા ચમકતા રંગો પૂરવાનું કલાકૌશલ એટલે મિત્રો શું? અકીકામ, મોતીકામ, મીના કારીગરી કે હીરા કારીગરી? તો મિત્રો શું કહેવાય ને કે ના, મીના કારીગરી. જવાબ આવશે ઓપ્શન સી, મીના કારીગરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ જટાયુવધ કયું આવશે? જટાયુવધ, રાવણ યુદ્ધ અને નળ દમયંતી કથા પર આધારિત નૃત્ય શૈલી મિત્રો કઈ છે? કથક, કુચીપુડી, કથકલી કે ભરતનાટ્યમ? તમને શું આવશે? કથકલી. ઓપ્શન સી જવાબ આવશે, કથકલી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઈસવીસન 1665માં કયા મહાન ગ્રંથની રચના કરવામાં આવેલી હતી? સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત કે આપેલ પૈકી એક પણ નહીં? શું જવાબ આવશે? સંગીત પારિજાત. જવાબ આવશે ઓપ્શન સી, સંગીત પારિજાત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપેલ પૈકી કયું નાટક મહાકવિ ભાસે લખ્યું છે? તો મિત્રો કયું આવશે? જવાબ આવશે માલકાવ્ય મિત્રમ, ઉત્તર રામચરિત, વિક્રમોર્ષિયમ કે ઉરુભંગ? તમે જવાબ આવશે ઓપ્શન ડી, ઉરુભંગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બૈજુ બાવરા એટલે કે બૈજનાથ અને તાનસેનના ગુરુનું નામ મિત્રો શું હતું? પંડિત સારંગદેવ, અમીર ખુશરો,
સ્વામી હરિદાસ કે સ્વામી રામદાસ? જવાબ આવશે મિત્રો સ્વામી હરિદાસ. ઓપ્શન સી જવાબ સ્વામી હરિદાસ. ઇક્ત એટલે શું? ઇક્ત એટલે શું? તો વણાટ, ભરત, કુંતળ કે છપાઈ. મિત્રોને શું કહેવાય? એને કહેવાય વણાટ. ઓપ્શન જવાબ આવશે વણાટ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કઈ કલામાં, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ તમામને મનોરંજન મળે છે? તો સંગીત કલા, લલિત કલા, ચિત્રકલા કે નાટ્યકલા? તો જવાબ આવશે ઓપ્શન ડી નાટ્યકલા. ગુજરાતનું ખંભાત, ગુજરાતનું ખંભાત સેના ગ્રહેણ માટે જાણીતું છે? ચાંદી, સોના, અકીક કે મોતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી અકીક માટે. ઓપ્શન સી જવાબ અકીક. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નાટ્યશાસ્ત્રના, નાટ્યશાસ્ત્રના રચયિતા કોણ છે? વાલ્મીકી, યાજ્ઞવલ્કલે મુનિએ, વિશ્વામિત્ર કે ભરત મુનિ? જવાબ આવશે મિત્રો ભરત મુનિ. નાટ્યશાસ્ત્રના રચયિતા છે ભરત મુનિ. ઓપ્શન ડી જવાબ. હૈદરાબાદ, હૈદરાબાદ કયા રંગની મીનાકારીગરી માટે જાણીતું છે? તો મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે, જવાબ આવશે ગુલાબી, લીલા અને લાલ, કાળા અને સફેદ. તો મિત્રો શું આવશે? કાળા. શું આવશે? કાળા. જે પ્રશ્ન આગળ, નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીમાં બનાવેલ છે? ગંધાર શૈલીમાં, મથુરા શૈલીમાં, જૈન શૈલીમાં કે દ્રવિડ શૈલીમાં? તો મિત્રો શેમાં બનાવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી દ્રવિડ શૈલીમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ, ભૂમધ્ય સમુદ્રના, ભૂમધ્ય સમુદ્રના કિનારે ગટર યોજના ધરાવતો ટાપુ કયો કહેવાય છે? મિત્રો બેરન ટાપુ, એલ્બા ટાપુ, ક્રિટ ટાપુ કે માલ્ટા ટાપુ? જવાબ શું આવશે મિત્રો? કહેવાય ક્રિટ ટાપુ. ઓપ્શન સી જવાબ ક્રિટ ટાપુ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ધોળાવીરા, ધોળાવીરા નગર ગુજરાતના કયા જિલ્લામાં મળી આવ્યું છે? મહેસાણા, બનાસકાંઠા, કચ્છ કે સાબરકાંઠા? જવાબ આવશે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં. મહાયાન સંપ્રદાયના, મહાયાન સંપ્રદાયના અનુયાયીઓ કોને ઈશ્વર માનીને તેમની પૂજા, મૂર્તિ પૂજામાં માને છે? મહાવીર સ્વામી, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ કે ભગવાન શિવ? જવાબ છે ભગવાન બુદ્ધ. ઓપ્શન સી જવાબ ભગવાન બુદ્ધ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતીય કલામાં, ભારતીય કલામાં સદૈવ કયું પ્રધાન તત્વ રહેલું છે? વિજ્ઞાન, સામાજિક, ધાર્મિક કે રાજકીય? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ધાર્મિક. જે પ્રશ્ન આગળ આપણે કે કયા સ્થાપત્ય પરથી, કયા સ્થાપત્ય પરથી ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્ર મૂકવામાં આવેલ છે? સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ કે જયપુરનો સ્તૂપ? શું જવાબ આવશે મિત્રો? સારનાથનો સ્તૂપ જવાબ આવશે ઓપ્શન બી સારનાથનો સ્તૂપ. ઓપ્શન બી જવાબ. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલું કયું શિવ મંદિર પ્રસિદ્ધ છે? બુમરાનું, લારખાનનું, બૃહદેશ્વરનું કે કોણાર્કનું? શું જવાબ આવશે? બુમરા જવાબ આવશે ઓપ્શન એ બુમરાનું. પ્રશ્ન આગળ આપણે કે કુલ કેટલી અજંતાની ગુફાઓ હાલમાં ઉપલબ્ધ છે? 21 ગુફા, 22 ગુફા, 23 ગુફા કે 24 ગુફા? જવાબ આવશે ઓપ્શન ડી 24 ગુફા. ભારતીય અને ગ્રીક કલાનો સુગમ સમન્વય એટલે શું? બૌદ્ધ શૈલી, જૈન શૈલી, ગાંધાર શૈલી કે સૈવ શૈલી? શું જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન સી સૌ ગાંધાર શૈલી. ઓપ્શન સી ગાંધાર શૈલી. આગળ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મંદિરોના નિર્માણ ક્ષેત્રે, મંદિરોના નિર્માણ ક્ષેત્રે કયા રાજાઓનું પ્રદાન ઘણું મોટું છે? પલ્લવ, ચોલ, અશોક કે અકબર? મિત્રો પલ્લવ રાજાઓનું. ઓપ્શન એ જવાબ આવશે પલ્લવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અજંતાની ગુફાઓ, અજંતાની ગુફાઓ કયા પર્વતોને કોરીને બનાવવામાં આવી છે? ગિરનાર, હિમાલય, કાળા ડુંગર કે સાયદ્રી? તો સાયદ્રી. ઓપ્શન ડી જવાબ આવશે સાયદ્રી. કયા રાજાઓ દ્વારા મહાબલીપુરમના 7 રથ મંદિરનું નિર્માણ કરવામાં આવે છે? રાષ્ટ્રકૂટ રાજાઓ, પલ્લવ રાજાઓ, રાજા અશોક કે ગાંધાર રાજાઓ? જવાબ શું આવશે? પલ્લવ રાજાઓ. ઓપ્શન બી જવાબ પલ્લવ રાજાઓ. પ્રશ્ન આગળ, નીચેનામાંથી કયું શિલ્પ અને મથુરા શૈલીનો ઉત્તમ નમૂનો છે? તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ, અમરાવતી કલાકૃતિ, માણિકમાલાનો સ્તૂપ, દક્ષિણ ભારતની કલાકૃતિ? જવાબ શું આવશે? તો અમરાવતી કલાકૃતિ. કઈ શું આવશે? અમરાવતી કલાકૃતિ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ, ઈરોડાની કુલ કેટલી ગુફાઓ હાલમાં ઉપલબ્ધ છે મિત્રો? તો જવાબ શું આવશે? 34 ગુફા, 35 ગુફા, 36 ગુફા કે 37 ગુફા? મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે 34 ગુફા. ઓપ્શન એ જવાબ 34 ગુફા. નંદનગઢનો, નંદનગઢનો સ્તૂપ આપેલ પૈકી કયો આવેલો છે? જયપુર પાસે, લોરિયા પાસે, મેરઠ પાસે કે પટના પાસે? મિત્રો ક્યાં આવશે? લોરિયા પાસે. જવાબ આવશે ઓપ્શન બી લોરિયા પાસે. સ્તૂપના અંડાકાર, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલ ભાગને શું કહે છે? હર્મિકા, મેગી, પ્રદક્ષિણાપથ કે તોરણ? મિત્રો એને કહેવાય હર્મિકા. શું કહેવાય? ઓપ્શન એ જવાબ હર્મિકા. શું કહેવાય? ઓપ્શન એ જવાબ હર્મિકા કહેવાય. પ્રશ્ન આગળ જોઈએ આપણે
કે હડપ્પીય સંસ્કૃતિના નગરોમાંથી આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર મિત્રો કયું છે? લોથલ, હડપ્પા, મોહેંજોદડો કે મહેરગઢ? તો જવાબ શું આવશે? મોહેંજોદડો ઓપ્શન સી જવાબ આવશે. મોહેંજોદડો ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન આગળ કે ગુજરાતમાં કયા સ્તૂપ મળી આવેલ છે? દેવની મોરી, બોરિયા સ્તૂપ, ઈટવા કે આપેલ ત્રણેય? જવાબ આવશે આપેલ ત્રણેય. મતલબ કે મિત્રો ગુજરાતની અંદર દેવની મોરી પણ મળી આવે છે, બોરિયા સ્તૂપ પણ મળી આવે છે, ઈટવા પણ મળી આવે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ ત્રણેય. જે પ્રશ્ન આગળ આપણે કે ભારતીય કળાનો સુવર્ણ યુગ કયા યુગને માનવામાં આવે છે? મૌર્ય યુગ, ગુફા યુગ કે અંધકાર યુગ કે ગુપ્ત યુગ? મિત્રો કોને કહેવાય? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ગુપ્ત યુગને. કોને? ઓપ્શન ડી જવાબ ગુપ્ત યુગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એલિફન્ટાની ગુફાઓ કોની? એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? બંગાળની ખાડીમાં, પેસિફિક મહાસાગરમાં, હિન્દ મહાસાગરમાં કે અરબ સાગરમાં? મિત્રો ક્યાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી અરબ સાગરમાં. પ્રશ્ન આગળ જોઈએ કે પથ્થરમાં કોતરણી કરીને વિવિધ આકારો અને ડિઝાઇનો બનાવવાની કળા એટલે મિત્રો કઈ કળા? તો સ્થાપત્ય કલા, સ્થાન કલા, ચણતર કલા કે શિલ્પકલા? જવાબ શું આવશે? જવાબ આવશે શિલ્પકલા. શું આવશે? ઓપ્શન ડી જવાબ શિલ્પકલા. જે પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન? તો કે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલ છે? ઔરંગાબાદ, ગ્વાલિયર, મુંબઈ કે ખંભાડલા? ખંભાડલા તમે ક્યાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી મુંબઈમાં. ઓપ્શન સી જવાબ. થંજાવુર ખાતે કયા વંશની રાજધાની હતી? થંજાવુર ખાતે કયા વંશની રાજધાની હતી? પલ્લવ વંશ, ચોલ વંશ, ગુપ્ત વંશ કે સોલંકી વંશ? જવાબ આવશે ઓપ્શન બી ચોલ વંશ. ઓપ્શન બી જવાબ ચોલ વંશ. જોઈએ પ્રશ્ન આગળ કે મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો આપેલ પૈકી કયો છે? સાચીનો સ્તૂપ, સાનાથનો સ્તંભ, સાનાથનો સ્તૂપ કે બોધિગાયાનો સ્તંભ? જવાબ આવશે સાનાથનો સ્તંભ. કયો છે? સાનાનો સ્તંભ આવશે. ઓપ્શન બી જવાબ સાનો સ્તંભ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્તમાન સમયમાં ઇરોડા ખાતે લગભગ કેટલી ગુફાઓ આવેલી છે? 21, 22, 34 કે 24? મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઓપ્શન સી 34. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આપેલ પૈકી કઈ શૈલીમાં કંડારાયેલ શિલ્પમાં અંગ ઉપંગોનું વાસ્તવિક આલેખન કરવામાં આવે છે? ગાંધાર શૈલી, મથુરા શૈલી, દ્રવિડ શૈલી કે ઈરાની શૈલી? તો શું આવશે? ગાંધાર શૈલી. ઓપ્શન જવાબ આવશે ગાંધાર શૈલી. પ્રશ્ન આપણે આગળ જોઈએ જો શું છે પ્રશ્ન કે સમ્રાટ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં લખાયેલા હતા? અવધિ, બ્રાહ્મી, સંસ્કૃત કે હિન્દી? તો જવાબ આવશે ઓપ્શન બી બ્રાહ્મી લિપિમાં. ઓપ્શન બી જવાબ બ્રાહ્મી લિપિમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ધોળાવીરા નગર કઈ જગ્યાએ આવેલ છે? તો ભુજમાં, ખાવડામાં, અલિયાબેટમાં કે ખદીબેટમાં? જવાબ આવશે ઓપ્શન ડી ખદીબેટમાં. ઓપ્શન ડી જવાબ ખદીબેટમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારાયેલ શ્રીમૂર્તિ કયા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે? શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ કે હિન્દુ ધર્મ? જવાબ આવશે ઓપ્શન બી બૌદ્ધ ધર્મ. શું આવશે? ઓપ્શન બી બૌદ્ધ ધર્મ. જોઈએ પ્રશ્ન આપણે આગળ અને આ છેલ્લો પ્રશ્ન જો શું છે કે નીચેનામાંથી કયો રાજવી સક્ષત્રપ છે? કયો છે? સક્ષત્રપ છે. રુદ્ર દામન, મિનેન્ડર, પુષ્યમિત્ર શુંગ કે કનિષ્ક? જવાબ આવશે મિત્રો રુદ્ર દામન. ઓપ્શન એ જવાબ આવશે રુદ્ર દામન. ઓપ્શન એ જવાબ. તો મિત્રો અહીંયા આપણે 50 જે પ્રશ્નો છે વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમે વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અહીં સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.